चालो मित्रों ने तुमने बात करी कि माइनस
चार घात कर दो, एक हजार एक नहीं पर गम में घात करो एक हजार पची त्रण ना त्रण मित्र एने माइनस ऊपर एक इसी चले माइनस ना माइनस वत्ता त्रण माइनस ऊपर भी की घात माइनस ना प्लस वत्ता ओछा ओछा एक एक आयत में वत्ता एक आबे माइनस उगाड़ दो प्लस भी एक नहीं वत्ता ओछा ओछा त्रण एका त्रण वत्ता 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 त्रण एका त्रण बोला तो उठी गया आ त्रण त्रण उठी गया विधा के का एक नॉट इक्वल टू जीरो एक्स प्लस वन आपे बहुपदी अवयव આવી રીતે મિત્રો આપણે હજી આની અંદર જે પ્રશ્ન છે એ પૂર્ણ કરીશું તો તમારા ત્રણે ત્રણ દાખલા છે આવી રીતે ગણ્યા ચોથો પ્રશ્ન છે જોઈશું ચોથો પ્રશ્ન જોઈએ પહેલાનો છેલ્લો છે આવડો જે કી પદ્ધતિ એની એ જ લેવાની જ્યાં એક્સ જે એને કેટલા મૂકી દેવાનું તો કે માઇનસ એક નો ઘન એક્સ જે એને કેટલા મૂકી દેવાનું તો કે માઇનસ એક નો વર્ગ ઓછા ના ઓછા ટુ પ્લસ રૂટ ટુ એનું કઈ ના થાય એટલે એમને એક જે થાય ત્યાં માઇનસ એક અને વત્તા રૂટ ટુ ના રૂટ ટુ ચાલો સાદુરૂપ આપીએ માઇનસ નો ઘન તો કે માઇનસ એક નો એક રે ઓછા ના ઓછા માઇનસ એક નો વર્ગ પ્લસ એક થઈ ગયા પછી આ સાદુરૂપ આપી દો માઇનસ ને આની અંદર ગુણી નાખો પછી આની અંદર ગુણો તો કે ઓછા વત્તા ઓછા બે ઓછા વત્તા ઓછા રૂટ ટુ શું કીધું અહીંયા આગળ માઇનસ હતા ઉપર એક ઘાત એટલે માઇનસ ના માઇનસ એક નો ઘન માઇનસ ના માઇનસ માઇનસ નો વર્ગ છે એક ઘાત છે એટલે પ્લસ થઈ ગયા આ નિશાની આ બે એ ગુણી ને તો મૂકી દીધી તો પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ બરોબર અને અહીંયા બહાર થઈ જશે પ્લસ કેમ કે માઇનસ અંદર ગુણી ને ચાલો હવે આને આને ગુણાકાર કરવાનો આ તો સરવાળા બાદ બાકી માં છે ઓછા ઓછા વત્તા એક ને કેટલા થાય તો કે બે પણ કેવા ઓછા ઓછા વત્તા બે એકા બે ઓછા ઓછા વત્તા રૂટ ટુ એકા રૂટ ટુ અને વત્તા રૂટ ટુ ચાલો હવે શું કરવાનું છે અહીંયા આગળ સાદું પાપી દેવાનું બીજું કશું જ નથી કરવાનું માઇનસ પ્લસ બે ઉડી ગયા રૂટ ટુ આવડે ન ઉડે શું કામ તો અહીંયા શું થશે અહીંયા તો આ પ્રોસેસ તો આપણે બાકી રહી ગઈ ને રૂટ ટુ કેટલી વાર આવે તો બે વાર ટુ રૂટ ટુ નોટ ઇક્વલ ટુ ઝીરો તેથી આપેલ બહુપદી અવયવ નથી તો તમારો પ્રશ્ન પહેલો અહીંયા પૂરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ભાઈ આપેલ બહુપદી g of x એ p of x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય કે નક્કી કરો એટલે કે હમણાં આપણે જોયું કે ભાઈ x બરાબર કિંમત લઈ એને અવયવ પ્રમેય ની રીત કહેવાય છે ચાલો આપણે રકમ પહેલી જોઈએ પહેલા માં આપ્યું છે કે ભાઈ p of x is equal to 2x cube એટલે 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x ઓછા x અને g of x ની કિંમત તમને આપેલી x plus 1 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં કરવાનું શું કે આ જે છે g of x ત્યાંનો અવયવ છે કે નહીં નક્કી કરો બે રીતે ગણી શકાય ચાલો અવયવ પ્રમેયની બે રીત છે એક નથી હમણાં આપણે x ની કિંમત મૂકીને ગણી આવીએ અને સામાન્ય કાઢી તો સૌપ્રથમ સામાન્ય કાઢી ભાગ પાડો કે ભાઈ આ બે ભાગલા પાડો આ બે પદમાંથી ચલો આ બે પદમાંથી સામાન્ય કાઢો તો આમાંનામાં અહીંયા ઘન છે ને વર્ગ છે એટલે વર્ગ સામાન્ય નીકળે ચલો અહીંથી ઘન હતો ને અહીંથી વર્ગ હતો એટલે અહીંથી સામાન્ય બેમાંથી નીકળી ગયું નાનું હોય નીકળી ગયું તો અંદર વિધાય કેટલા તો કે 2x કેમ કે વર્ગ છે એમાંથી ઘન હતો એમાંથી વર્ગ બહાર આવતો પ્લસ ના પ્લસ અહીં કાંઈ ન વધે એક મૂકી દેવાનું
आ बे माथी सामान्य काही ना निकळत निशानी माइनस काढलो काही ना निकळत f निकळे 2x प्लस 1 કેમ કે માઈનસ નીકળે જે પ્લસ 1 હોય ત્યાં ચાલો બે સમાન કૌંસ આવવા જોઈએ આવ્યા એને એકવાર લખો વધે બીજા કૌંસમાં x વર્ગ માઈનસ 1 2x પ્લસ 1 એમ આના અવયવ ઉપર એટલે કે આ a વર્ગ ઓછા b વર્ગ છે તો કે એક વખત ઓછા વાળો કૌંસ એક વખત વત્તા વાળો કૌંસ a વર્ગ ઓછા b વર્ગ તો તમારે ધોરણ 8 માં સૂત્ર આવી ગયું કે a વર્ગ ઓછા b વર્ગ નું શું થાય તો કે એક a ઓછા b ને a વત્તા b ની જેમ હવે જો આ અવયવમાં છે જો હા તો તેથી કહી શકાય કે g ઓફ x એ b ઓફ x નો અવયવ છે અને અથવા આ ના ખબર પડે તો આપણી પાસે બીજી યુક્તિ છે કે ભાઈ આ કિંમત જે છે તે x બરાબર માઈનસ 1 એટલે બીજી રીતે હું કરું પ્લસ હોય તો માઇનસ આ કિંમત આમાં મૂકી દો ભાઈ p ઓફ x દેખાય ને માઇનસ 1 મૂકો પછી 2 ના 2 x દેખાય ને માઇનસ 1 નો અવગણ પછી વત્તા ના વત્તા x દેખાય ને માઇનસ 1 નો અવગણ પછી ઓછા ના ઓછા x દેખાય ને માઇનસ 1 અને માઇનસ 1 નો 1 કહ્યું છું જ્યાં x દેખાય ને માઇનસ આ ક્યાંથી આવ્યો તો કે જે અવયવ કીધો છે આપણે જે સરળતા મેં આમાં બે રીત એટલા માટે લીધી તમને ખબર પડે બાકી આપણે તો આ રીતે ગણવાનું કેમ કે આપણે આ બહુ સિમ્પલ પડે ચાલો હવે ચેક કરીએ તો કે 2 ના 2 1 નો ઘન તો કે માઇનસ 1 થાય હું કામ કેમ કે માઇનસ ની ઉપર 1 સિમ્પલ એટલે માઇનસ ના માઇનસ 1 નો ઘન 1 વત્તા 1 નો વર્ગ તો કે પ્લસ 1 માઇનસ ની ઉપર 2 ની ઘાત એટલે પ્લસ 1 ઓછા ઓછા વત્તા 2 1 આ 2 ઓછા 1 સાતરૂપ આપી દે વત્તા ઓછા ઓછા 2 1 આ 2 વત્તા 1 વત્તા 2 ઓછા 1 શું થાય માઇનસ પ્લસ પ્લસ માઇનસ થઈ જાય જવાબ આવ્યો જીરો તો જીરો આવી ગયો એટલે અવયવ છે તો આમાં કરી શકે તેથી જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ સમજાવો બે પણ તમને જે સેલી લાગે એ રીતે લખો બીજી આ અવયવ સામાન્ય કાઢે આ શું પડતો તો એની સેલી કેમ કે આગળ શીખવાની આવશે અવયવ પાડવાનું એટલા માટે મેં લીધી ઓકે પછી નો બીજો જો મિત્રો બીજા પ્રશ્ન નો બીજો દાખલો p ઓફ x બરાબર x ઘન વત્તા 3 x વર્ગ વત્તા 3 x વત્તા 1 g ઓફ x બરાબર x વત્તા 2 વરાની જેમ જ કરીએ જ્યાં x છે ત્યાં આગળ આપણે માઇનસ 2 લખવાની જ્યાં x છે અહીંયા માઇનસ 2 તો અહીંયા મૂકી દેવાના માઇનસ 2 બરાબર ના બરાબર x ની જગ્યાએ માઇનસ 2 નો ઘન વત્તા 3 ના 3 x ની જગ્યાએ માઇનસ 2 નો વર્ગ વત્તા 3 ના 3 x ની જગ્યાએ માઇનસ 2 અને વત્તા 1 નો 1 જીઓ ફેક્સ જે આવી પણ એના ઉપરથી x ને કરતા માઇનસ ઉપર 1 ની ઘાત એટલે માઇનસ ના માઇનસ 2 નો ઘન 8 થાય વેલ્યુ 4 નું 8 વત્તા ના વત્તા 3 ના 3 અહીંયા માઇનસ ઉપર 2 ની ઘાત એટલે માઇનસ ના પ્લસ થાય 2 નો વર્ગ 4 સોરી માઇનસ ના પ્લસ થાય વત્તા ઓછા ઓછા 3 ગુણ્યા 6 વત્તા 1 નો 1 ચાલો માઇનસ 8 ના માઇનસ 8 3 ચોક ને 12 ઓછા 6 વત્તા 1 સાદું રૂપ આપીએ 12 માંથી 8 જાય 4 વધે 6 માંથી 1 જાય 5 વધે કેવા માઇનસ જે કરવું હોય પછી 8 ને 10 ને 14 બરોબર 14 માંથી 13 જાય તો 1 વધે આ માઇનસ 1 નોટ ઇક્વલ ટુ 0 એ બને જો તો શું લખાય તેથી કહી શકાય કે g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી સુકામ નથી જવાબ 0 આવતો નથી 0 આવે તો છે નહીં તો નથી ખ્યાલ આવ્યો પછી નો ત્રીજો દાખલો મિત્રો ત્રીજો પ્રશ્ન કે ભાઈ p ઓફ x બરાબર x ઘન ઓછા 4x નો વર્ગ વત્તા x વત્તા 6
x बराबर x माइनस 3 आम हो गया उच्चे के नहीं ना चका समाटे आपने x बराबर माइनस ना प्लस 3 लेता आपे बहुपदी मां जहां x देखा है ना कितना मुझे लेवाना प्लस 3 माइनस नो दे दे माइनस ना प्लस क्या नहीं है यहाँ पे चल जहां x देखा है ना 3 नो गॉन ओचा 4 ना 4 x देखा है ना 3 नो वर वत्ता x देखा है ना 3 ना 3 वत्ता 3 नो गॉन 3 तेरी 9 तेरी 27 ओचा 4 ना 4 3 વર્ગ 3 તેરી 9 3 6 27 ના 27 ઓછા વત્તા ઓછા 9 4 36 6 ને 3 9 થઈ ગયા ટોટલ 9 36 અને 27 27 માં 9 ઉમેર 36 એક થાય ને 27 ને 3 30 જો 36 छत्री छत्री छोटी ये जवाब है वो जीरो तो हम हमारे जीरो के थी जीओ एक्स के आओ जाओ छोटी जो जवाब किलो पहले जीरो ये थी क्वेश्चन एक जीओ एक्स है जीओ एक्स ना हो गया छे विद्यार्थी मित्रों आपको प्रश्न नंबर बे या पूरो अने आने पीछे ना हो गए तीसरा प्रश्न जाइए विद्यार्थी मित्रों आपको ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ નીચેના દરેકમાં જો x -1 એ p(x) નો કવયુ હોય તો તેની કિંમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે રકમ આપેલી છે કે ભાઈ p(x) બરાબર શું આપ્યું તો કે ભાઈ x વર્ગ વત્તા x વત્તા k हमी तो खरेखर आनो अर्थ શું થાય કે ભાઈ x -1 એ p(x) નો અવયવ હોય તો k ની કિંમત મળે તો ખરેખર અવયવ છે એ ચકાસવાની જરૂર નથી તો તમને k ની કિંમત મળે બરાબર હવે આ શું કહેવા માંગે છે કે ભાઈ x -1 એ p(x) નો અવયવ છે સ્વીકારી લેવા અવયવ હોય તો x ની કિંમત કેટલી થઈ ખબર માઈનસ ના પ્લસ 1 થાય માઈનસ ના પ્લસ આ કિંમત આમાં મૂકશો જો મિત્રો અવયવ હોય તો p(x) = 0 થાય તો તેથી કહી શકાય કે p(x) = 0 તો તેથી p x ની જગ્યાએ 0 મૂકીએ બરાબર અહીંયા આગળ સોરી એટલે x ની જગ્યાએ આપણે 1 મૂકવાના કેમ કે x બરાબર 1 આ p(x) ની કિંમત છે એ 0 લખી નાખો x નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા ના વત્તા x ની જગ્યાએ 1 અને k શોધવાનો અવયવ હોય તો જ p(x) = 0 થાય આપણે જોઈ ગયા કે અવયવ ક્યારે હોય તો કે ભાઈ શૂન્ય જવાબ આવે તો ને તો જ અવયવ હોય તો આને સાબિત કરવાની જરૂર નથી એ 0 જ આવશે બરોબર તો આ p(1) એટલે એની કિંમત 0 થાય અવયવ છે એટલે શૂન્ય x ની જગ્યાએ 0 મૂકી દેવાનો આ x ની કિંમત નહીં હો p(x) ની કિંમત છે एक नो वर्ग एक वत्ता एक के चलो एक ने एक कितना था तो के बी एक था तो ये लखवाना बी वत्ता के ने हूँ बनाऊँ शुरू करता प्लस बी आ से जावे तो माइनस जो भी मित्रों जीरो माइनस बी बराबर के प्लस तो आ से जावे तो माइनस विद्यार्थी मित्रों मने के ने की मंत्री भी मरे माइनस બહુ સિમ્પલ છે ખાલી તમને અહીંયા એમ કીધું છે કે અવયવ છે હોય તો એની કિંમત શોધો જો હોય ને તો જ એની કિંમત મળે નહીતર મળે નહીં તો પહેલો પ્રશ્ન પૂરો પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજાની રકમ અહીંયા બોર્ડ ઉપર લખું સેકન્ડ ક્વેશ્ચન ઇઝ બીજો પ્રશ્ન છે p(x) = 2x નો વર્ગ વત્તા x વત્તા √2 કે બરાબર ચાલો હવે અહીંયા લખવાનું કે ભાઈ x -1 એ p(x) નો અવયવ છે જો હોય તો જ મળે બરાબર તો આ
p of x बराबर कितना लेता 0 लेता तो x बराबर कितना लेता x बराबर 1 लेता क्योंकि माइनस 1 से तो आ सके तो प्लस है तो बहुपदी में p of x की जगह आपने p of कितना लेवाना x की कीमत 1 या 0 मुकी दे छे x की जगह 1 નો વર્ગ વત્તા k ના ને x की जगह 1 વત્તા √2 અવયવ છે એટલે જવાબ અહીંયા 0 મૂકવાનો 2 ના 2 1 નો વર્ગ 1 k એટા k અને વત્તા √2 ના √2 ચાલો 0 એટલે 2 એટા 2 વત્તા k વત્તા √2 ના √2 વિદ્યાર્થી મિત્રો 2 અને √2 નો ક્યારે સરવાળો કે બાદબાકી ન થાય શું કામ એટલે વિજાતી પદ કહેવાય વિજાતી એટલે એક સમમેય છે બીજી અસમમેય આ વર્ગમૂળ નથી નીકળતું એટલે તો એનો શું કરવાનો 2 ને આ સાઈડ લાવી દો 0 - 2 - √2 = k કે ભાઈ આ 2 પ્લસ હતા આ સાઈડ આવી કેવા થઈ ગયા માઈનસ બરાબર k તો અહીંયા આગળથી માઈનસ સામાન્ય કાઢવાય જોઈ છૂટી અથવા એમને રાખવાય જોઈ છૂટી તો k ની કિંમત તમને કેટલી મળે કે માઈનસ કાઢી નામ લખવું હોય તો લખી શકાય તો તમારો ક્વેશ્ચન નંબર ત્રીજા નો પહેલો અને બીજો તેમાં તેની કિંમત શોધવાની કે આવી રીતે શોધી શકાય પછી એની આગળનો જોઈશું ત્રીજો ચાલો પછીનો મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ માં ત્રીજા ની રકમ બોર્ડ ઉપર લખી આપણે શું કહ્યું એમાં કે ભાઈ p of x is equal to kx square minus root 2x plus 1 વિદ્યાર્થી મિત્રો આની જેમ જ કે ભાઈ x minus 1 a p of x નો અવયવ છે તો શું કરીશું તો તેથી x બરાબર 1 લેવાનો અને p of x દેખાય ને કેટલા લઈ લેવાના 0 લેતા એટલે કે આની જગ્યાએ 0 અવયવ છે એટલે 0 લેવાનું સીધું મૂકવું હોય તો p1 કે x ની કિંમત 1 એનો વર્ગ માઈનસ √2 x ની જગ્યાએ 1 પ્લસ 1 p of x કે p of 1 એટલે 0 થાય k ના k 1 નો વર્ગ 1 √2 એકા √2 કેવા માઈનસ વત્તા 1 0 k એકા k માઈનસ √2 પ્લસ 1 વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ k ને કરતા બનાવીશું તો આ બાજુ બંને ને લાવીએ તો કે ભાઈ 0 શું થયું માઈનસ હતા આ સાઈડ આવ્યો તો પ્લસ થઈ ગયા પ્લસ હતા આ સાઈડ આવ્યો તો માઈનસ થઈ ગયા કે કરતા બની ગયો તો તેથી તેની કિંમત કેટલી મળે તો કે ભાઈ આપણે શૂન્ય નથી લખતા એટલે √2 - 1 તો તમારો પ્રશ્ન નંબર ત્રીજા નો ત્રીજો પણ પૂરો પછી આગળનો ચોથો જોઈશું તેની રકમ અહીંયા બોર્ડ ઉપર લખું તો એ આપણે આગળ p of x is equal to kx square minus 3x plus k જો આપણી પાસે રકમ આવી ગઈ આની જેમ જ છે એ લખવાનું કે x minus 1 એ p of x નો અવયવ છે તો તેથી x બરાબર 1 લેતા અને p of x બરાબર કેટલા લેતા 0 લેતા હવે જ્યાં x દેખાય ને આપણે કેટલા મૂકશું મિત્રો 1 મૂકશું તો આ બહુપદી માં જ્યાં x દેખાય ને 1 એટલે p of 1 is equal to k into 1 square minus 3 into 1 plus k એટલે કે જે જગ્યાએ x દેખાય ને આપણે 1 મૂકી દીધા અને પછી સાદુરૂપ આપીએ અહીંયા આગળ 0 થઈ જાય k નો k 1 નો વર્ગ 1 3 એકા 3 અને વત્તા ચાલો 0 ના 0 એમ એમ રાખીએ k એકા k
ઓછા 3 વત્તા k પાસે k કેટલા છે આ બે ઓલા માઈનસ એ તો આ સાઈડ આવે તો પ્લસ થઈ ગયા અહીંયા 2k તો 0 વત્તા 3 એટલે 3 જ થાય બરાબર 2k આપણે k ને કરતા બનાવશું 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે તો 3 ના છેદમાં 2 બરાબર k તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ k ની કિંમત મળી ગઈ બરોબર સમજજો બેન સૌપ્રથમ આવી રીતના જ્યારે ત્રણ પદ આપ્યા હોય ત્યારે એમાંથી ચાર પદ બનાવવાના પછી સામાન્ય કાઢવાના એટલે અવયવની રીત કહેવાય હવે આમાં કરવાનું શું તો કે આવી રીતના એક ચોકડી પાડી દેવાની આ નાની સંખ્યા માટે જ લાગુ પડશે તો મોટી સંખ્યા માટે તમારે બહુ અવયવ પાડવા પડે કે ભાઈ 12 છે તો કે 12 કયા કયા ઘડિયામાં 6 2 12 ત્રણ ઘડિયામાં આવે 12 એક આ આપણે સૌથી પહેલા લઈએ કે ભાઈ 4 3 12 જો 4 3 12 તો આ લાઈન જે આપેલી છે એમાં આના અવયવ પાડવાના આ લાઈન છે એમાં આના એટલે કે પહેલા ને છેલ્લા ના અવયવ પાડવાના 1 1 1 ચાલો 4 1 4 અને 3 1 3 શું કર્યું પહેલા પદ ના અવયવ પાડવાના ઘણા બધા પડે 12 1 12 થાય 6 2 12 પણ જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણને આનું સાદરૂપ આપતા વચ્ચેનું પદ ન મળે ત્યાં સુધી તમારે અવયવ બદલાવવા પડે મેં અહીંયા શું કામ આ લીધા એ મને ખબર છે કેમ કે મારે 7 આવી જશે જોઈએ આપણે કેમ આવે તો 4 પેલી બાર પછી છેલ્લા ના હોય 1 1 આય વળી પાછા આનો ગુણાકાર 4 1 4 1 3 3 હવે મારે લાવવાના કેટલા 7 પણ કેવા માઈનસ જો આ મેં ટોટલ મારી કે ભાઈ આનો સરવાળો કરો તો 4 ને 3 7 થાય પણ કેવા મળે પ્લસ મારે માઈનસ લાવવા હોય તો એક જગ્યાએ માઈનસ કરું તો 5 બાકી થાય પણ બંને જગ્યાએ માઈનસ કરું તો શું થાય પ્લસ મોકા મેં કે ઓછા ઓછા વત્તા 4 ને 3 કેટલા થાય 7 કેવા મોટા પદની નિશાની જ્યાં સુધી આ વચ્ચેનું પદ ન આવે ત્યાં સુધી તમારા અવયવ બદલાવવા પડે જોઈ લીજો બરાબર પેલું પદ એમ એમ વચ્ચેના પદમાં ફેરફાર માઇનસ 4 એક્સ એટલે એક્સ એટલે લખવાનું બીજો ઘટક કયો હતો તો કે માઇનસ 3 એક્સ આપણે આવી લેવાનું પણ એ જે નિશાની સાચી હોય અને અહીંયા આવશે પ્લસ એક હવે હું તમને આમાંથી નવો એવો ભાગ શીખવાડું આપણે ભાગ પાડી દેવાનો પછી સૌ પ્રથમ આ અને આમાંથી સામાન્ય હું નીકળે તો કે ભાઈ અહીંયા આગળ કેટલા છે 12 એક્સ નો વર્ગ તો આપણે જાણીએ છીએ આના આધારે હું આના અવયવ પાડી શકું 4 3 12 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એમ તો ઘણા બધા 4 ના અવયવ પડે 2 2 4 પણ આવી રીતના પાડવાનું x નો વર્ગ છે એટલે x ગુણ્યા 4 x એના અવયવ 4 ગુણ્યા x વિદ્યાર્થી મિત્રો બે માંથી સમાન કોણ છે તો કે 4 એ નીકળશે સામાન્ય હજી કોણ છે સામાન્ય કેટલા નીકળા બે માંથી 4 x ને બરાબર કરી લખીએ 4 x સામાન્ય નીકળા બરાબર કાઉન્સ કરવાની જરૂર નથી ડાયરેક્ટ સોલો છે અહીંયા આગળ બરાબર કરી કેટલા x નીકળા જો આ તો બે છે 3x ને 1 છે પણ 3x પ્લસ છે ને 1 માઇનસ છે જ્યારે અહીંયા ઉલટું છે 3x માઇનસ છે ને આ પ્લસ છે તો શું કરશો તો આ બે ની નિશાની ફેરવવા માટે અંદરથી માઇનસ કાઢવા પડે જ્યારે નિશાની ફેરવવાની હોય ત્યારે ફરજિયાત માઇનસ કાઢવા માઇનસ કાઢી લીધા કાઈ ન નીકળે તો 1 નીકળશે કેમ કે આમાંથી કઈ નીકળવાનું જ નથી અવયવ પાડશે તો કઈ નીકળે મેં અહીંયા અવયવ એટલા માટે પડ્યા સામાન્ય નીકળે તો બે માંથી સામાન્ય આપણે કેટલા કાઢ્યા છે કાઈ નહીં નીકળે છે તો અંદર વધે હું 3 x કેમ કે પ્લસ થઈ ગયા તો કે માઈનસ નીકળી જાય બે સમાન કૌંસ ને એકવાર લખવાનું આની પદ્ધતિ છે મિત્રો 3 x માઈનસ 1 બે વખત હતા લખવાના કેટલી વાર એકવાર અવયવ પાડવાની આ રીત છે અને બીજા કૌંસ માં જે વધે તો આ તમે પાડ્યા કેવાય અવયવો ખ્યાલ આવ્યો
આઈથિંક ધોરણ 8 માં પણ કદાચ આવું આવતું તમારે બરોબર મારા ખ્યાલ પ્રમાણે પણ હું જે રીતે કરાવું છું એ રીતે ચોકડી વાળી રીત તમને બહુ સહેલી પડશે સામાન્ય કાઢવાનું છે ખાસ ચેક કરજો બરોબર છે હવે હું એને ભૂસતો નથી આ રફ કાર્ય એ પેપર માં આવું કઈ કરવાની આ બધું રફ માં કરવાનું ભૂસણ આપણે તો દાખલાને ગણી દે પણ તમને સમજાય કે મે સાઈડ માં એ વર્ક કર્યું બરોબર છે ચાલો ધ્યાન રાખી આપણે સેટ પણ એટલે કે બીજો લઈએ એમાં શું કર્યું છે કે ભાઈ 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3 આમાં શું કરીશું ચાલો હવે તો આની અંદર એક ચોકડી પાડી દઈએ સૌ પ્રથમ ચાલો આને આવ્યો 2 એકા 2 3 એકા 3 બરોબર ચાલો હવે ગુણાકાર 3 2 6 1 એકા 1 6 ને 7 આવી ગયા પ્લસ 7 કઈ કરવાનું છે નિશાની ફેરવાનું બે પ્લસ જ રાખવાના હું કામ કેમ કે મારે જલાવવાના તો વચ્ચેના પદમાં અહીંયા આવી ગયા ખાલી શરત કે કાંઈ x નથી હું x ને x લગાડી દેલે હાથ જ થઈ ગયા તો એ લઈ લેવી ચોકડી હવે x નો વર્ગ એમને વત્તા પેલા જે મૂકો એ છૂટી 6x મૂકો હોય તો એ છૂટી પછી વત્તા વાળે 1 એટલે ખાલી x ગણાય મિત્રો સામાન્ય 2x નો વર્ગ એના આવ્યો પડો તો 2 ગુણ્યા x ગુણ્યા x પડે પછી 6x છે એના આવ્યો પડો તો 3 2 6 ગુણ્યા x ચાલો અવયવ પાડી પછી 2 માંથી નીકળો તો કાઢી લેજો કે ભાઈ પેલા તો 2 નીકળે પછી x નીકળે તો અંદર હું વધે 2x નીકળી અંદર હું વધે x ને અહીંયા વધે બરોબર પ્લસ છે ને તો મેં અહીંથી 2x સામાન્ય લઈ લીધા પેલા પણ અંદર લખ્યું x 3 સામે લખેલું ને ચાલો અહીંયાથી હું કાંઈ ન નીકળે નિશાની કાઢવાના કાંઈ નિશાની ન નીકળે પ્લસ તો નીકળે જ કાંઈ ન નીકળે લે આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની નિશાની ફેરવવાની ન થાય એટલે પ્લસ કાઢવાની અને કાંઈ સામે ન નીકળે એટલે એક કાઢવાનું અહીંયા નિશાની ફેરવવાની હતી હું કામ કેમ કે આ કાઉન્સ ને આ કાઉન્સ માં નિશાની અલગ પડતી હતી ચાલો બે કાઉન્સ સમાન સમાન કાઉન્સ ને એક વાર લખવાનું x પ્લસ વધે બીજા કૌંસમાં 2x વત્તા 1 આને કહેવાય અવયવો પાડવા બરોબર પ્રેક્ટિસ કરજો બહુ સરળ છે આવડી જશે પણ સમજવું જરૂરી છે ન સમજાય વિડિયો બીજી વાર જોજો સમજાઈ જશે ઓકે આની પછીનો જે ત્રીજો આવતો એ લઈશ ત્રીજો પ્રશ્ન છે 6x નો વર્ગ વત્તા 5 નો ભાગ કરો હવે એમાંય પણ આ પ્રોસેસ કરીએ 6 નો આવ્યો 3 2 6 આ 6 નો આવ્યો 3 2 6 3 તેરી 9 2 2 4 વચ્ચે 5 લાવવાના 5 આવે 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 આને હું કા માઈનસ 1 કા કેમ કે જવાબ પ્લસ માં લાવવાનો મોટા ભાગની નિશાની પ્લસ ચાલો હવે એ આપણે અહીં મૂકી દઈએ 6x નો વર્ગ વત્તા 9x ઓછા 4x ઓછા 6 મિત્રો બે ના દિન સામાન્ય કાઢશું 6x નો વર્ગ છે નાવડીઓ કેમ પડે 3 2 6x ગુણ્યા x 9x નાવડીઓ કેમ પડે તો કે 3 તેરી 9 એને ગુણ્યા x સામાન્ય કાઢે બે ના દિન 3 3 નીકળે છે બે ના દિન x x સામાન્ય કેટલા નીકળા 3x અંદર કેટલા આવી ગયા 2x પ્લસ અહીં કેટલા આવી ગયા 3 આવું જ અહીંયા કરવાનું છે વળી પાછા હું 4x ના આવ્યો પડો તો આવડા 4x તો 2 2 4 ને ને ગુણ્યા x અને 6 ના આવ્યો 3 2 6 બે માંથી સામાન્ય કેટલા નીકળે 2 નીકળે ચાલો અહીંયા આગળ પ્લસ છે જ્યારે અહીંયા આગળ માઇનસ આ બેને કાઉન્સ સમાન બનાવવા હોય નિશાની તો નિશાની માઇનસ કાઢવી પડે વળી પાછા બે સામાન્ય કાઢ એટલે અંદર વધે 2x 3 ચાલે વો 2x વિધા ને અહીંયા 3 વિધા અહીં અહીંયા મૂકી દીધા ચાલો બે સમાન કાઉન્સ ને આપણે કેટલી વાર લખશું એક વાર 2x 3 એક વાર અને અહીંયા વિધા 3x 2 આની કહેવાય અવયવો ચાલો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ
3 ના ઉલ્લે 3 એકા તો કે ભાઈ 3 થાય ચોકડી પાડી 3 એકા 3 પછી હવે જો 4 એકા 4 4 અહીંયા મૂકું અને અહીંયા મૂકું અથવા અહીંયા 2 2 4 કરું બરોબર ચાલો 2 2 4 થાય તમે પાકું કરી તમને એ સમજાઈ ગયું 3 2 6 થયા 2 એકા 2 6 માંથી 2 જાય 4 વડે આપણે 1 લાવવાનું નો આલે આ કાઢ નાખો તમને ગુસ્સો થાય એટલે તમને ખબર પડતી જાય 3 એકા 3 તો રહેશે તો અહીંયા આગળ એડ કરું તો 1 4 4 3 એકા 3 4 એકા 4 આપણે કેટલા લાવવાનું માઈનસ 1 પણ મોટા પદને માઈનસ આપો 4 માં 3 જાય 1 પણ કેવા માઈનસ અહીં મૂકી દઈએ તો બરાબર 3x નો વર્ગ એમને બોલા વત્તા 3x આ ઓછા 4x અને ઓછા બે બે ભાગ પાડીને સામાન્ય અવયવ પાડવાની જરૂર ખબર જ પડી જાય તેમાં સમાન કોણ 3 છે x નીકળે છે 3 નીકળે કે x એટલે ખાલી x વધે વત્તા 3x નીકળે કે કાઈ ન વધે તો એક અહીંયા નિશાની માઈનસ પર જ્યાં કાઢવી પડે તેમાં સમાન કોણ તો કે 4 અહીંયા વધે x માઈનસ નીકળે કે જેવા થઈ ગયા સમાન કૌંસને એકવાર લખવાનું વધે ગયા કૌંસમાં મૂકવાનું સીધા તો વિદ્યાર્થી મિત્રો અવયવ પડી ગયા તમારો પ્રશ્ન નંબર જેટલામાં હતો ચોથો પ્રશ્ન તો અહીંયા પૂરો અવયવ પાડવાનો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ પછી પાછા નવા લેક્ચરમાં પ્રશ્ન 5 છે જોઈશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર